મોરબીના ઐતિહાસિક ઝુલતા પુલને રિનોવેશન કરવા કામગીરી અંજતા ઓરેવા ગ્રુપે સંભાળી. મોરબીની ઐતિહાસિક ધરોહર સમાજ ઝુલતા પુલની સતત દર વર્ષે સુધીની સફરનો નિરંતર આનંદ માણ્યા બાદ ઝુલતા પુલમાં રિનોવેશનની જરૂરત હોય જેથી ઝુલતા પુલને ખોલીને જળમૂળથી રિનોવેશનની કામગીરી અંજતા ઓરેવા ગ્રુપ દ્વારા શરૂ થઈ ગયેલ છે. મોરબીના લોકો ઐતિહાસિક અલૌકિક ઝુલતા પુલનો આનંદ નિરંતર અને લાંબા સમયગાળા સુધી માણી શકે તે માટે જિંદાલ એલ્યુમિનિયમ તેમજ હિન્ડાલ્કો બિરલા ગ્રુપ જેવી કંપનીનો સંપર્ક કરીને તેમની પાસેથી ખાસ સ્પેશિયલ ગ્રેડનું મટીરિયલ તૈયાર કરાઈ રહ્યું છે. ઝુલતા પુલને વધુ મજબૂત બનાવવા ઓરે ગ્રુપે ક્રેફિકેડરની ટીમ દ્વારા આશરે એક મહિનો R&D કરવામાં આવ્યું. ઝુલતા પુલ રિનોવેશન અંદાજિત ખર્ચ આશરે 2 કરોડ રૂપિયા આવશે. અલગ અલગ મટીરિયલના રિસર્ચની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઝુલતા પુલને ખોલી રિનોવેશન કરવાની કામગીરી આશરે 4 થી 5 માસ સુધી ચાલશે. ત્યારબાદ ઐતિહાસિક ઝુલતા પુલને મોરબીની જનતા માટે ફરી ખુલ્લો મુકાશે. આપણે ઝુલતા પુલ જે જરૂરી છે અત્યારે આપણે ઓરેવા કોન્ટ્રાક્ટ રાખ્યો અને અત્યારે હાલ રિપેરનું કામ ચાલી રહ્યું છે. તો ઝુલતા પુલ છે કુલ કેટલું ખર્ચ કરવાનું છે એની વિગત આપી અને કેટલા વર્ષ સુધી લોકોને આપણી અવર જવરની જનતા પુલનું એમ કે સુવિધા મળવાની નગરપાલિકાએ કરાર થયો છે આ બાબતે. 100 વર્ષથી પણ વધારે જૂનો ઝુલતો પુલ મોરબીની આન બાન શાન અને ઓળખ છે. મોરબીનો ઝુલતા પુલ એ એક ઐતિહાસિક ઝુલતા પુલ છે. લોકોને હરવા ફરવાનું એક મહત્વનું અને ખૂબ જ સારું સ્થળ છે. માત્ર મોરબી નહીં પણ મોરબીથી બહારના એટલે સમગ્ર ગુજરાતના સહેલાણીઓ ઝુલતા પુલની વિઝિટ કરતા હોય છે. 10 વર્ષ સુધી ઝુલતા પુલ વ્યવસ્થિત ચલાવ્યો. 10 વર્ષ બાદ એને રિનોવેશનની જરૂર હતી એટલે આ વખતે મિટિંગો થ્રુ એવું નક્કી કર્યું કે આ એક ખૂબ જ સરસ જગ્યા છે, ખૂબ જ સારી જગ્યા છે, એક ઐતિહાસિક જગ્યા છે, તો એવું રિનોવેશન કરીએ કે જેથી એ લોંગ ટર્મ ચાલે, લાંબો સમય ચાલે, એટલે એને ધરમૂળથી ફેરફાર કરવાનું નક્કી કર્યું. નોર્મલ કોઝની અંદર ઝુલતા પુલની જે હેંગિંગ પ્રોપર્ટી છે કે ઝુલતા પુલ હેંગ થાય છે, આ હેંગિંગ પ્રોપર્ટી એક ઇન્ડિયાના બધા બ્રિજની અંદર એક જેને કહેવાય કે બહુ રેર કેસમાં આ ટાઈપના પુલો ઇન્ડિયાની અંદર અવેલેબલ છે. હાર્ડલી 2-3 અવેલેબલ હશે. એમાં પણ જે મોરબીનો ઝુલતા પુલ છે એની જે હેંગિંગ કેપેસિટી છે એ બીજા ઝુલતા પુલ કરતાં ઘણી બધી સારી છે. એટલે અમારા માટે મેઇન ચેલેન્જિંગ જોબ એ હતું કે એ હેંગિંગ પ્રોપર્ટી કે ઝુલતા પુલની જે હેંગિંગની ક્ષમતા છે એ રિપેરિંગ કે રિનોવેશન દરમિયાન ડિસ્ટર્બ ન થવી જોઈએ. એટલે અમે આના જે એક્સપર્ટ્સ લોકો હોય, બોમ્બેની એક્સપર્ટની ટીમ હોય, એ લોકો પાસેથી એમના ઓપિનિયન લીધા, એમના ફીડબેક્સ લીધા કે આમાં કયું મટીરિયલ વાપરવું જોઈએ જેથી એની લાઈફ વધારે સારી રહે, જેથી એની ડ્યુરેબિલિટી અને સસ્ટેનેબિલિટી બહુ સારી રહે. તો એના બધા ઇનપુટ્સ લઈ, એના બધા સ્પેસિફિકેશન લઈ અને એ બધા સ્પેસિફિકેશન લઈ અને અમે ઇન્ડિયાની જે નામાંકિત કંપનીઓ છે જેમ કે જિંદાલ છે, હિન્ડાલ્કો છે, એ લોકોને એ સ્પેસિફિકેશન ફોરવર્ડ કર્યા અને એ સ્પેસિફિકેશન પ્રમાણેનું મટીરિયલ ડેવલપ કરવાનું સ્ટાર્ટ કર્યું. અત્યારે એ બધું મટીરિયલનું જે ડેવલપમેન્ટ અને ઓર્ડરિંગ પ્રોસેસ છે એ બધી પૂરી થઈ ગઈ છે. એ મટીરિયલના પ્રક્યુરમેન્ટની સામે એના જે ઇનપુટ્સ ને એનું જે ઓર્ડરિંગ છે એ અમને મળવાનું પણ હવે ચાલુ થઈ ગયું છે. એટલે ઝુલતા પુલ અત્યારે ફૂલ ફ્લેજની અંદર સમારકામની પ્રોસેસ ચાલુ છે. એની જે એલ્યુમિનિયમની જે ચેનલ આવે કે જેના ઉપર આખો બ્રિજ છે એ સસ્ટેન